एक बाजू कोरोना काळ अने बीजी बाजू मोंઘવારીનો માર જે હા આજે પણ દેશમાં સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કિંમતો વધી હોય તેવો એક અહેવાલ સામે આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધવાની આ અસર જોવા મળી રહી છે. દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 102 રૂપિયાથી વધુ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોલકાતાની વાત કરવામાં આવે તો કોલકાતામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 103 રૂપિયાને પાર પહોંચી છે. આ ઉપરાંત અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલ 99 રૂપિયા 21 પૈસા પ્રતિ લિટર જોવા મળી રહ્યું છે. એટલે કે હવે કહી શકાય કે અમદાવાદમાં પણ આગામી દિવસમાં 100 રૂપિયાને પાર પહોંચે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. કોરોના કાળમાં એક બાજુ અત્યારે સામાન્ય માણસને મોંઘવારી નડી રહી છે, સાથે જ જો વાત કરવામાં આવે તો સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મેટ્રો સિટીની વાત કરવામાં આવે, દિલ્હીની વાત કરવામાં આવે તો 102 રૂપિયા પેટ્રોલનો ભાવ ચાલી રહ્યો છે. મુંબઈની વાત કરવામાં આવે તો મુંબઈમાં પણ સતત પેટ્રોલના ભાવ વધી ગયા છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ પણ સામે આવી રહી છે કે બેંગ્લોરની જો વાત કરવામાં આવે તો બેંગ્લોરમાં પેટ્રોલનો ભાવ 105 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયો છે. મુંબઈની વાત કરવામાં આવે તો તેનાથી પણ વધુ 108 રૂપિયા 43 પૈસા પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ પહોંચી ગયો છે. અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે એક બાજુ જનજીવન ઉપર માઠક અસર જોવા મળી રહી છે, કારણ કે તમામ વસ્તુઓના ભાવમાં અંશતઃ વધારો જોવા મળી રહ્યો છે.